નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર શાનું છે? ગામડાનું ચિત્ર છે, જેમાં પાદરનું ચિત્ર છે. એટલે આપણે કયો પાઠ જોઈ રહ્યા છીએ? ગુજરાતી ધોરણ 6માં પાદર પાઠ જોઈ રહ્યા છીએ. આપણે ગયા વિડીયોમાં અહીં સુધી જોયું હતું કે ત્યાં તો ચપ્પલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા. લેખકે આપણી સમક્ષ પોતાના બાળપણની વાતો રજૂ કરી રહ્યા છે. ચલો આગળ જઈએ. ઉનાળામાં ખેતર જવાનું ન હોય તો અમને આનંદ થાય. ઉનાળામાં ખેતર જવાનું ના થાય તો અમને આનંદ થતો. ઘરમાં લઈ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય, અમે છાયડામાં ગોદરે રમતા હોઈએ. કોઈ બપોરે કે તડકો ન જુએ. રમવું એ જ અમારો મુદ્રા લેખ. નાના બાળકોને અમે રમવાનું ઘણું જ ગમતું હોય છે. એટલે લેખક પણ જ્યારે નાના હતા ત્યારે એમને ખેતરમાં જવાનું ગમતું નહીં, પણ લૂ લાગતી હોય, ગરમ હવા ફૂંકાતી હોય, તેમ છતાં પણ બપોરે તો અમે રમવાનું જ ગમતું હોય. સાચા અર્થમાં ગોદરું તો ગરમ ઝરતી બપોરનું જ. શું કહે છે કે પાદરમાં ગરમ ઝરતી બપોર જ માં જ રમવાની મજા આવતી. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય, બરાબર. એટલે ચારો ચરીને, વગડામાં ચારો ચરીને પાદરમાં આવી ગયા હોય છે. હવાડામાંથી પાણી પીને પીપળો લીમડી કે વડના છાયડે બેઠા હાંફતા હોય, બરાબર. ગામના જે ઢોરો છે એ લોકો શું કરે, બપોરે ચરીને આવીને પાણી પીને શાંતિથી પીપળાના લીમડાના ઝાડ નીચે બેસીને હાંફતા હોય. કેટલાક તો સામસામે સિંગડા ભરવીને બાખડતા હોય, બરાબર. જો કેવી સુંદર વાત કરી છે કે ઘણી, કેટલાક તો ઢોર શું કરે, સામસામે સિંગડા ભરવીને બાખડતા હોય, એટલે ઝઘડતા હોય છે. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ, બરાબર. જે ગોવાળિયા હોય ગે જમવા જાય તો બધા નાના બાળકો શું કરે, ગાયો ભેંસોની પીઠ પર બેસી જાય અને ઠઠારા મારે. ભેંસની સવારી કરવી એ પણ એક લાવો જ છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ દઈને ઊભા થઈ મારવા દોડે. આવી રીતે નાના બાળકો હોય ને પ્રાણીઓને બહુ હેરાન કરે. તો અહીંયા આગળ પણ લેખક પણ શું કરતા, આવી અળવિતરી ભેંસો ઉપર બેસવા જાય ને એટલે ધડમ દઈને એને મારવા દોડે. કોઈ સિંગડા હલાવે, કોઈ પૂછડું વીંઝે, પણ અમે તો વગડાના વનેરા જેવા, બરાબર. અહીંયા આગળ કેવા કે વગડાના વનેરા જેવા, એટલે સાના જેવા, વાંદરા જ જેવા. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના, આખું ગોદરું માથે કરીએ અને ફરીએ, પરસેવાથી નહાઈએ, બરાબર. આખું બપોર્યું શું કરીએ, બધું માથે લઈ લઈએ એમ. એટલે આખા બપોરને અમે દોડી કરી મૂકીને અમે અમારી રીતે રમવાની મોજ માણીએ, કહે છે. ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ના ખાધું અમે ગોદરે પહોંચી જઈએ. રાતે પણ બધા ખાધું ના ખાધું ગોદરે જ પહોંચે. ગોદરે રમવા જવાની જબરી તાળાવેલી થાય. થોડા સમય મળ્યો નહીં કે દોડતા પહોંચી જઈએ. થોડો સમય મળે નહીં એટલે સીધા રમવા માટે કઈ જતા રહે, પાદરમાં જતા રહે. ભલે પાછળ અમારા નામની બૂમાં બૂમ થતી હોય, મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આળોટીએ, અમને રેત વાલી લાગે. અહીં લેખક ત્યાં રેતી હોય એટલે ત્યાં રેતમાં આળોટવાની રાતે તો મજા પડી જાય. આખા દિવસ તો ગરમ હોય પણ રાત પડતા એ ઠંડી પડી જાય તો ત્યાં આળોટવાની લેખકને મજા પડતી. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા ન થાય, એમને ઘરે જવાની કોઈ જ ઈચ્છા થાય નહીં. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે, મારવું અને માર ખાવો એ અમારો તો કુદરત ક્રમ. મારું અને મારકા હોય અમારો કુદરત કામ. રોજ કોઈ લાકડી લઈને આવે પપ્પા કે મમ્મી કોઈ, તો જ અમે ઘેર જઈએ, બાકી તો અમે ગોદરેના ગોદરે જ રહીએ. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસા ટૂંગી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોદરેને માપતા અમારા આરામથી પડ્યા રહીએ. નાના બાળકો આવું બહુ કરે,
ઉપરનું પહેરણ કાઢી નાખે અને સરસથી આરામથી રેતી પર આરોટવા માંડે. ક્યારેક તો ઊંઘ પણ આવી જતી. ગોદરું તો અમારે એર કન્ડિશન, મારા માથામાં હજી પણ ગોદરાની રેત ભરાયેલી છે. લેખકને હજુ પણ એવું લાગે કે જ્યારે આ બધી વાતો યાદ કરે ને એટલે જાણે એમના માથા પર શું હાય રેત છે એવું એમને મહેસૂસ થતું હતું. પાનખરમાં તો ખરેલા પાંદડાની આખું ગોદરું ભરાઈ જાય, એના ઉપર ચલાવવાની પણ એક મજા જ છે. હવે આખા પાનખરમાં તો બધે આખા એમાં શું થઈ પાન ખરી પડે તો એમાં ચાલવાની પણ ક્યારેક લેખકને મજા પડતી. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ. બરાબર, હવે સૂકા પાંદડા થઈ જાય તો ક્યાંક દેવતા લઈને ત્યાં બધે સળગાવી દે. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો પણ આપે. કેવો ઠપકો આપે? અલ્યા ચમ હળગાયું, એમાં તો કીડી મકોડાને જીવાત તો હોય ને બળી જાય, તમને પાપ લાગશે. બરાબર, આવું બોલે. એમને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા. બરાબર, પાપ લાગે એવું કહે ને એટલે પછી શું કરે, આગ ઓલવવાનો પ્રયત્ન કરે. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય, એવા તો અમે જીદ જીવ દયાવાળા. બરાબર, પછી જલ્દી જલ્દી સળગાવી તો જઈએ, પછી આવું કોઈક બોલે એટલે જલ્દી જલ્દી એને શું કરે, ઓલવી નાખીએ. તો આમ લેખક પોતાના નાનપણની બધી જ વાતો આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. આપણે વાંચીએ છીએ તો આપણને પણ ખૂબ મજા પડે છે અને આપણી સમક્ષ પણ આખા ઉનાળાનું નાના ગામડાનું ચિત્ર આપણા આંખ સમક્ષ ઉપસ્થિત થાય છે. તો આમ આપણે આ પાઠ અહીં સુધી જોઈશું. આગળના પાઠ આપણે છેલ્લો પાઠ છે જે એટલે શું થાય છે એ આપણે આગળ શું લેખક આપણી સાથે વાત કરે છે એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. બરાબર, અને પરીક્ષાની તૈયારીઓ શિક્ષક બધા વિદ્યાર્થીઓ ખાસ કરજો. દરેક વિષયનું MCQ, નાના પ્રશ્ન, ખાલી જગ્યાઓ, વિરુદ્ધાર્થી, સમાનાર્થી શબ્દ બધું જ તમે ખાસ યાદ કરી લેજો. ઓનલાઈન એક્ઝામ છે 40 માર્કની, જે દરેકે ફરજિયાત આપવાની રહેશે. બરાબર, વધુ આખો આ પાઠનો અંત આપણે આગલા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.